आम आदमी पार्टी ना नेता करसनदास बापू फरी एकवार सरकार सामे लाल घूम थया छे। सरकार सामे पोतानो रोष ठालवी रहा छे। इकोजोन मुद्दे आम आदमी पार्टी ना नेता फरी एकवार सरकार सामे पोतानी बायो चढ़ावी छे। मैदाने आव्या छे अने सरकार ने आंदोलन नी चिमकी पण आपी रहा छे। त्यारे सांभळीए के करसनदास बापू सरकार सामे पोतानो रोष ठालवता वधुमां शुं कही रह्या छे। सौ खेडूत भाईओ ने राम राम, जय श्री कृष्ण। इकोजोन नामनो राक्षस जे आपणा खेती उपर अने एक एक खेडूत ऊपर हुमलो करवा आवी रह्यो छे, आपणे सौ जाणीए छीए। इकोजोन ना विरोधमां विसावदर तालुकाना बरडिया गामे आवतीकाल एटले के 14/10/2024 बपोर पछी 4 વાગે વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે સોએ લાખોની સંખ્યામાં મળવાનું છે અને આ ઇકોઝોનના વિરોધમાં એક હુંકાર એવો તાકાતથી રજૂ કરવાનો છે કે જગતનો તાત ગઈકાલે પણ ખેડૂત હતો, જગતનો તાત આજે પણ ખેડૂત છે અને જગતનો તાત આવતીકાલે પણ ખેડૂત જ રહેવાનો છે। કોઈ સરકારી ખોટે ખોટા આવા ઝોન ઉભા કરીને ખેડૂતને તાકાતવાળામાંથી બિચારો બનાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, જે જે લોકો ખેડૂતને પ્રેમ કરે છે, ખેતીને પ્રેમ કરે છે, જગતનો તાત માને છે અને જે પરસેવો પાડનારની પૂજા કરનારા છે, એ તમામને બે હાથ જોડીને વિનંતી છે કે બધા જ કામ સાઈડમાં કરીને, પક્ષા પક્ષી સાઈડમાં કરીને ખેડૂતનો અવાજ બનવા માટે, એક ખેડૂતની તાકાત બનવા માટે આપણે સૌએ આવતીકાલે 14/10/2024 4 વાગે બરડિયા તાલુકો વિસાવદરના વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મળવાનું છે અને દુનિયા અને સરકારને બતાવવાનું છે કે આવી દાદાગીરી, આવી તાનાશાહી ન ચાલે। ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, કારણ કે ખેડૂત અને એ ખેડૂતોની તાકાત ગઈકાલે પણ એટલી જ મજબૂત હતી અને આવતીકાલે પણ એટલી જ મજબૂત રહેવાની છે। હું આવવાનો છું, તમે પણ આવજો અને એક તાકાત બનીએ, ઇકોઝોન નામના રાક્ષસને હટાવીએ। જય જવાન, જય કિસાન। સૌ ખેડૂત ભાઈઓને રામ રામ, જય શ્રી કૃષ્ણ। ઇકોઝોન નામનો રાક્ષસ જે આપણા ખેતી ઉપર અને એક એક ખેડૂત ઉપર હુમલો કરવા આવી રહ્યો છે, આપણે સૌ જાણીએ છીએ। ઇકોઝોનના વિરોધમાં વિસાવદર તાલુકાના બરડિયા ગામે આવતીકાલ એટલે કે 14/10/2024 બપોર પછી 4 વાગે વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે સોએ લાખોની સંખ્યામાં મળવાનું છે અને આ ઇકોઝોનના વિરોધમાં એક હુંકાર એવો તાકાતથી રજૂ કરવાનો છે કે જગતનો તાત ગઈકાલે પણ ખેડૂત હતો, જગતનો તાત આજે પણ ખેડૂત છે અને જગતનો તાત આવતીકાલે પણ ખેડૂત જ રહેવાનો છે। કોઈ સરકારી ખોટે ખોટા આવા ઝોન ઉભા કરીને ખેડૂતને તાકાતવાળામાંથી બિચારો બનાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, જે જે લોકો ખેડૂતને પ્રેમ કરે છે, ખેતીને પ્રેમ કરે છે, જગતનો તાત માને છે અને જે પરસેવો પાડનારની પૂજા કરનારા છે, એ તમામને બે હાથ જોડીને વિનંતી છે કે બધા જ કામ સાઈડમાં કરીને, પક્ષા પક્ષી સાઈડમાં કરીને ખેડૂતનો અવાજ બનવા માટે, એક ખેડૂતની તાકાત બનવા માટે આપણે સૌએ આવતીકાલે 14/10/2024 4 વાગે બરડિયા તાલુકો વિસાવદરના વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મળવાનું છે અને દુનિયા અને સરકારને બતાવવાનું છે કે આવી દાદાગીરી, આવી તાનાશાહી ન ચાલે। ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, કારણ કે ખેડૂત અને એ ખેડૂતોની તાકાત ગઈકાલે પણ એટલી જ મજબૂત હતી અને આવતીકાલે પણ એટલી જ મજબૂત રહેવાની છે। હું આવવાનો છું, તમે પણ આવજો અને એક તાકાત બનીએ, ઇકોઝોન નામના રાક્ષસને હટાવીએ। જય જવાન, જય કિસાન। સૌ ખેડૂત ભાઈઓને રામ રામ, જય શ્રી કૃષ્ણ। ઇકોઝોન નામનો રાક્ષસ જે આપણા ખેતી ઉપર અને એક એક ખેડૂત ઉપર હુમલો કરવા આવી રહ્યો છે, આપણે સૌ જાણીએ છીએ। ઇકોઝોનના વિરોધમાં વિસાવદર તાલુકાના બરડિયા ગામે આવતીકાલ એટલે કે 14/10/2024 બપોર પછી 4 વાગે વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે સોએ લાખોની સંખ્યામાં મળવાનું છે અને આ ઇકોઝોનના વિરોધમાં એક હુંકાર એવો તાકાતથી રજૂ કરવાનો છે કે જગતનો તાત ગઈકાલે પણ ખેડૂત હતો, જગતનો તાત આજે પણ ખેડૂત છે અને જગતનો તાત આવતીકાલે પણ ખેડૂત જ રહેવાનો છે। કોઈ સરકારી ખોટે ખોટા આવા ઝોન ઉભા કરીને ખેડૂતને
તાકાત વાળામાંથી વિચારો બનાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, જે જે લોકો ખેડૂતને પ્રેમ કરે છે, ખેતીને પ્રેમ કરે છે, જગતનો તાત માને છે અને જે પરસેવો પાડનારની પૂજા કરનારા છે, એ તમામને બે હાથ જોડીને વિનંતી છે કે બધા જ કામ સાઈડમાં કરીને, પક્ષા પક્ષી સાઈડમાં કરીને ખેડૂતનો અવાજ બનવા માટે, એક ખેડૂતની તાકાત બનવા માટે આપણે સૌએ આવતીકાલે 14/10/2024 ચાર વાગે બરડિયા તાલુકો વિસાવદરના વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મળવાનું છે અને દુનિયા અને સરકારને બતાવવાનું છે કે આવી દાદાગીરી, આવી તાનાશાહી ન ચાલે. ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો. કારણ કે ખેડૂત અને એ ખેડૂતોની તાકાત ગઈકાલે પણ એટલી જ મજબૂત હતી અને આવતીકાલે પણ એટલી જ મજબૂત રહેવાની છે. હું આવવાનો છું, તમે પણ આવજો અને એક તાકાત બનીએ, ઇકોઝોન નામના રાક્ષસને હટાવીએ. જય જવાન, જય કિસાન. તો અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો કરસનદાસ બાપુની સાથે છે, અવારનવાર રેલીઓ યોજે છે અને હવે તો સરકારને ચીમકી પણ આપી દીધી છે. ત્યારે શું સરકાર કરસનદાસ બાપુની આ માંગણીઓ સ્વીકારશે કે પછી તે જોવાનું રહ્યું. ત્યારે કરસનદાસ બાપુના આ નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.